जय गणेश देवा माता जाकी पार। एस ई जेड नु पूरु नाम जणाव। स्पेशल इकोनॉमिक झोन। गुजरात में सौथी वधु ठंडी क्या पड़े छे? नलिया। ઋષા એ જમી લે છે એ મારે માલકીન બાર જવાની છે ને તો આખું ઘર સંભાળવાનું છે એ એટલે હું વેલા હલતી થાવ છું એ હા માં પણ જમતી તો જા એ ના ના પછી હું અહીંયા જમી લઈશ તું ચિંતા ન કરતી એ માં તારું ધ્યાન રાખજે ડોક્ટર મારી માને હારું તો થઈ જશે ને જી નહીં મને હું છું સી કેન્સર તપાસ કરતા ખબર પડી શું ખબર પડી છે કે તેને કેન્સર છે કેન્સર બેટા તારા મમ્મીને ઈલાજની જરૂર છે ડોક્ટર તો એના ઈલાજ માટે મારે શું કરવું પડશે ઈલાજ તો ચાલુ કરી દઈશ પણ તમારે 1,00,000 રૂપિયા જેવા ખર્ચ થશે થઈ જાય હા તો બેટા 2-3 દિવસમાં તમે એડમિટ થઈ જજો જી માં ઈલાજ તો કરાવવો જ પડશે ઋષા આપણે કાંઈ ઈલાજ નથી કરાવવો આપણે તને ખબર તો છે ઘરે માંડ માંડ હકાવી છે એમાં મારો ઈલાજ ક્યાંથી કરાવો ભગવાનની ઈચ્છા હશે ને તો હું હારી થઈ જઈશ હો બેટા એક કામ કરું હું કાકાને ફોન કરું એ આપણી મદદ જરૂર કરશે ના એને આપણે નથી કહ્યું તારા બાપુ હોય ગયા ને પછીથી એને એક વારે આપણા ઘરે કાંઈ ખબર અંતર નથી પૂછા અને કાંઈ ખબર નથી લીધી એને ન કહેતી હેલો હા કાકા અરે કાકા કાંઈ ઠીક નથી માને જોને કેન્સર થયું છે અને ડોક્ટરે 1,00,000 રૂપિયા કીધા છે 1,00,000 રૂપિયા આપશું તો મારું કેન્સર મટી જાય અને સારું થઈ જશે ઓપરેશન કરશે ને એટલે તો કાકા 1,00,000 રૂપિયાની જરૂર હતી પૈસા લઈ લઈશ અને ગમે એમ કરીને કામે જઈને પૈસા લાવીને તારું ઓપરેશન કરાવી નાખીશ આલેમાં પાણી કેમ છે અત્યારે આરામ તો લાગે છે બટા પણ થોડી પીડા થાય છે મેં લોન માટે કોલ કર્યો તો પણ લોન વાળાએ ફોનમાં એમ કીધું કે છે ને તમારે પ્રોપર્ટી કાંઈ નથી અને તમારા ઘરમાંય કાંઈ નથી અને તમારી પરિસ્થિતિના કારણે એ લોકો લોન ન આપે અને કાં સોના દાગીના આપણે ગીરવે મૂકવા પડે માં તો જ આપણને લોન મળી શકે એટલે એ પૈસા આપવાની ના પાડે છે તું એક કામ કર
મુજા કામે જાતી ને એ માલકીન તારી મદદ કરશે, એ માલકીન તો બહુ હારા છે, જા તું ન્યા જા. હા માં, તો હું અત્યારે જાઉં છું, હમણાં આવું, તું તારું ધ્યાન રાખજે. બેટા, હવે ચિંતા કરવાની જરૂર નથી, મેં તારી માને પૈસા આપ્યા છે. જો તમારો ખૂબ ખૂબ આભાર માલકી, અત્યારના સમયમાં સગા પણ કોઈની મદદ નથી કરતા. હા, સાચી વાત છે, જ્યારે પરિસ્થિતિ એવી હોય ને ત્યારે કોઈ મદદ નથી કરતું, અને જ્યારે પરિસ્થિતિ સારી હોય ત્યારે બધા લોકો કહે છે કે જરૂર હોય ત્યારે કહેજો, અમે લોકો મદદ કરશું, ત્યારે આવા વખતે તે લોકો નથી ઊભા રહેતા. માલકીન, હું તમારો બહુ આભાર માનું છું. અત્યારે અમારું કોઈ નથી, આવા સમયે મારા હગા ઘરનાએ કોઈએ મારી મદદ નથી કરી. હું ભગવાનને એક જ પ્રાર્થના કરું કે તમારી જેમ બધા લોકો જરૂરિયાતમંદોની મદદ કરે અને સહારો બને, અને આ દિવાળી એ બીજાના ઘરની દિવાળી આનંદમય બને તેવો પ્રયત્ન કરે. ઓકે, સારું, તો હવે હું જાઉં છું. તારી માનું તો ધ્યાન રાખજે. માસી, તમે તમારું ધ્યાન રાખજો, અને હા, કાંઈ પણ જરૂર હોય તો તમે મને કહેજો, હું આવી જઈશ. હા, વાંધો નહીં. Thank you.